गीर सोमनाथ जिल्लामां कपासना खेडूतोने रोवानो वारो आव्यो छे। गीर गढडा सूत्रापाड़ामां कपासनुं मोटा पाये उत्पादन थयुं छे, जो कि कपासमां रोग आववाना कारणे खेडूतोने मोटो फटको पड्यो। सामान्य रीते कपास 4-5 महीना सतत उत्पादन आपे छे, पण चालू वर्षे गीरमां आवुं नहीं थाय। रोग आववाना कारणे कपास वहेलो पूर्ण थई जशे, तो बीजी तरफ कपासना पूरता भाव न मळता होवानो पण खेडूतोमां ककळાટ છે। ડોડાસા સબ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે, પણ ખેડૂતોના મતે ચાલુ વર્ષે કપાસના ભાવ ખૂબ ઓછા મળે છે। એક મણ કપાસના 1200-1500 રૂપિયા ભાવ મળી રહ્યા છે। ભયંકર જે રોગ કહેવાય અને ઉપરનું તાપમાનને લીધે કપાસ બગડી ગયા છે। ગયા વર્ષની જે સરખામણીમાં જોઈએ તો કપાસની અછત છે એ આજે 50% ઉપરની અછત જોવા મળી છે। ઉત્પાદનમાં પણ બહુ ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં ભાવ છે ગયા વર્ષની તુલનાએ જોવા જઈએ તો ભાવ ન કહેવાય, નજીવો ભાવ છે। 2-3 વાર વરસાદ થયો એટલે કપાસ આખો ફેરી ગયો, ઊભીને ઊભી હાઠીઓ હુકાઈ ગયો, એટલે 4 વીઘાનો 40 મણ કપાસ થાય। હવે એમાં ખર્ચો મેં શરૂઆતથી ગણ્યો તો એ ખર્ચો અત્યારે 20,000 સુધી પૂગી ગયો। હવે મજૂર આ બધું ગણતા પણ એ 20,000 ટૂંકમાં વધશે, મારી 4 મહિનાની મહેનત, 4 મહિનાની મહેનત એટલે મહિને 5,000 રૂપિયા વેચા। તો 1 વીઘામાં કપાસનું ઉત્પાદન લેવામાં ખેડૂતોને બિયારણ, ખાતર, દવા, મજૂરી સહિત 12-15 હજારનો ખર્ચ આવે છે, જેની સામે બજારમાં ઓછા ભાવ મળતા ખેડૂતો નિરાશ છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને ઉત્પાદન ખર્ચ પણ માથે પડી રહ્યો છે। સરકાર બમણી આવક કરવા ઇચ્છતી હોય તો 2000નો ભાવ હોવો જોઈએ। બીજી તરફ વેપારીઓ અને માર્કેટ સત્તાધીશોનું કહેવું છે કે હાલ ભેજનું પ્રમાણ વધુ હોવાથી પૂરતા ભાવ નથી મળતા। દિવાળી બાદ કપાસમાં ભેજનું પ્રમાણ ઓછું થશે અને નિકાસ થશે, એટલે ભાવમાં પણ વધારો થઈ શકે છે। એમાં જે કપાસ આવે છે એ વાતાવરણના લીધે થોડુંક ભેજનું પ્રમાણ આવે છે, એના લીધે નીચા ભાવ થોડા છે, પણ આવનારા દિવસોમાં ભેજનું પ્રમાણ થોડુંક દૂર થશે એટલે કપાસના ભાવ થોડાક આગળ વધશે એવું મારું માનવું છે। અત્યારે ગઈકાલની બજાર પ્રમાણે ખેડૂતને બધાને એના માલ પ્રમાણે 1200-1250થી લઈ અને 1500ની આસપાસ ભાવ મળશે। ટેકાના ભાવ અત્યારે ગણી લઈએ તો 1410ની આસપાસ સરકારના ટેકાના ભાવ બાંધેલ છે। હજી શરૂઆતના કપા બધા થોડાક હવાવાળા ને એવું કદાચ કુદરતી હવા આવે એટલે એને હિસાબે ભાવમાં થોડુંક આમ છે, પણ હજી કપાસ હુકાવીએ તો બજાર આથી વધજે એવી મને મારો અંદાજ કહીશ।